स्टेज ऊपर बैठेला कांग्रेस पक्षना वरिष्ठ आगेवानो समग्र गुजरात माथी पधारेला कांग्रेसना वरिष्ठ आगेवानो कांग्रेस विचारधारा साथे संकळायेला कांग्रेसना शुभेच्छको मुरब्बीओ भाईओ बहनो निवाद मित्रो आपणे सौ जाणीए छे 13મી ડિસેમ્બર અને 17મી ડિસેમ્બરના રોજ ગુજરાતની વિધાનસભાની 182 સીટોનું મતદાન થવાનું છે. અહીંયા ઉપસ્થિત સૌ આગેવાનો ભાઈઓ બહેનો વર્ષોથી કોંગ્રેસ પક્ષ સાથે રહીને અદના લોકસેવક તરીકે અદના એક કાર્યકર તરીકે તન મન અને ધનથી વર્ષોથી કોંગ્રેસની તાકાતને મજબૂત કામ કરનારા સૈનિકો આજની આ મીટિંગમાં ઉપસ્થિત છે. તાજેતરમાં પ્રદેશ સમિતિ અને દિલ્હીના મૌડી મંડળ દ્વારા 182 વિધાનસભાની સીટના કોંગ્રેસના ઉમેદવારો જે પસંદ કરવામાં આવ્યા એ ઉમેદવારોમાં વાલા દવલા ગમતા નહીં ગમતા એવા અનેક ઉમેદવારોને જે ટિકિટ આપવામાં આવી અને જે સન્નિષ્ઠ કાર્યકર્તાઓ કોંગ્રેસના વર્ષોથી મજબૂત કરવાનું કામ કરે છે એવા કોંગ્રેસના સન્નિષ્ઠ આગેવાનોને ઉમેદવારી કરતા વંચિત રાખવામાં આવ્યા એના પ્રત્યાઘાતો મોડી મંડળ દ્વારા ઉમેદવારોના નામોની જાહેરાત કર્યા બાદ સમગ્ર ગુજરાતમાં એના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે. સમગ્ર ગુજરાતના તમામ જિલ્લાઓમાંથી તાલુકાઓમાંથી છેલ્લા 3-4 દિવસથી અનેક વરિષ્ઠ આગેવાનો કોંગ્રેસના કાર્યકર્તાઓના મારા ઉપર ટેલિફોનો આવ્યા છે. મારા સહિત અનેક આગેવાનોએ જેને પક્ષમાં 25-25-30-30 વર્ષ સુધી લોહી રેડ્યું છે પક્ષના કાર્યક્રમોને અસરકારક રીતે બળ આપવાનું કામ કર્યું છે એવા અનેક કાર્યકર્તાઓએ મને ટેલિફોન કરીને જે રીતના ટિકિટોની વહેંચણી કરવામાં આવી એનો જે એમના મનમાં અસંતોષ રહેલો છે એ લોકોની વિનંતી એ લોકોની સૂચના એ લોકોના આગ્રહના કારણે આજે સમગ્ર ગુજરાતમાંથી કોંગ્રેસના વરિષ્ઠ આગેવાનો કાર્યકર્તાઓને અહીંયા બોલાવવામાં આવ્યા છે. ત્યારે સ્ટેજ ઉપર બેઠેલા આપણા વરિષ્ઠ આગેવાનો પોતાના વ્યૂહ વચનો પોતાના સૂચનો આપણી સમક્ષ રજૂ કરશે. સમયનો અભાવ હોવાના કારણે દરેક મિત્રોને વિનંતી કે ટૂંકમાં પોતાના અભિપ્રાય આપે. આપણે સૌ વર્ષોથી કોંગ્રેસના કાર્યકર્તાઓ તરીકે કામ કરતા આવ્યા છે ત્યારે જે રીતે પક્ષના મૌડી મંડળે આપણને ન્યાય કર્યો છે એટલે સ્વાભાવિક દુઃખ પણ હોય ગુસ્સો પણ હોય પણ આપણે જ્યારે આજે વાત કરીએ ત્યારે વિવેકપૂર્ણ વાત થાય. આવનારા દિવસોમાં કઈ રણનીતિ આપણે અપનાવી છે એની વાત થાય અને સામે બેઠેલા કોઈ પણ મુરબ્બીઓ મિત્રોના કોઈ સૂચન હોય તો એમને પણ વિનંતી કે તમારા જે કોઈ સૂચનો હોય એ લેખિતમાં અહીંયા આગળ ટેબલ આગળ મોકલી આપવામાં આવે કે જેના કારણે આવનારા દિવસોમાં આપણે શું કાર્યવાહી કરવી એનો આપણે નિર્ણય કરી શકીએ.
आप रस्ताओ ना बाजा बाद वो उपस्थित जे कांग्रेस ना वरिष्ठ आगेवानों छे ये आगेवानों ने विनती करूं छू कि आप सौ तमारा विचारों व्यक्त करो ने बताना विचारों सांभळ्या बाद छेल्ले हूँ पण मारा विचारों तमारी समक्ष रजू करीश। आप सौ खूब टूंकी नोटिस थी समग्र गुजरात ना जुदा जुदा जिल्लाओं में थी आप सौ आटली मोटी संख्या में उपस्थित रहा छो त्यारे कांग्रेस पक्ष ना एक आगेवान तरीके आप सौनो आभार मानु छू अने आवनारा दिवसों में आपणे सौ साथे रहीने शुभ कार्यक्रम आगळ आपो एनो निर्धार साथे रहीने करीशुं। आज पूरे गुजरात के कांग्रेस के वरिष्ठ सदस्य कांग्रेस के कार्यकर अलग अलग तहसील से अलग अलग जिलों से अलग अलग शहर से यहां पधारे हैं। वो सभी कांग्रेस के कार्यकर का मैं स्वागत करता हूं और ये 2012 दिसंबर विधानसभा की चुनाव में गुजरात प्रदेश कांग्रेस समिति अरे हाई कमांड की ओर से टिकट डिस्ट्रीब्यूशन करने में कई सीनियर कार्यकर्ता आगेवान को टिकट नहीं दी गई है उसका असंतोष आज पूरे गुजरात के कई कार्यकर्ताओं में है। आज यहां परामर्श करने के लिए अपने इकट्ठे हुए हैं स्टेज ऊपर बैठे हुए कांग्रेस के वरिष्ठ आगेवान लोग उनके सुझाव यहां रखेंगे और आने वाले समय में कौन सी रणनीति अपनानी है वो बात तय करके 5-7 जो कांग्रेस के सीनियर आगेवान है वो बैठ के आने वाले समय में हमको क्या करना है वो हम सब साथ में बैठ के तय करेंगे। आप सब इतनी बड़ी संख्या में उपस्थित हो आप सबका अभिवादन करता हूं आप सबका आभार व्यक्त करता हूं।